પછી આપણે ધોરણ 3 માં ચેપ્ટર નંબર 26 શીખીશું. ચેપ્ટર નંબર 26 નું નામ છે પ્રાણીઓ કી આવાજે. પ્રાણીઓ કી એટલે કે પ્રાણીઓનું નામ, આવાજે એટલે કે અવાજો. પ્રાણીઓ કી આવાજે એટલે કે પ્રાણીઓના અવાજો. આ ચેપ્ટરમાં આપણે પ્રાણીઓના અલગ અલગ અવાજ વિશે આપણે જાણીશું. તે પહેલા એક વ્યાખ્યા જોઈ લઈએ. હર પ્રાણી કી આવાજ વિશિષ્ટ પ્રકારની હોતી હૈ. હમ કિસી ભી પ્રાણીઓ કો ઉસકી આવાજ સુનકર ભી પહેચાન લેતે હૈ. એટલે કે આપણે આ વ્યાખ્યા એમ કહેવામાં આવે છે કે હર પ્રાણી કી આવાજ, હર એટલે કે દરેક પ્રાણીઓના અવાજો વિશિષ્ટ પ્રકારની હોતી હૈ. વિશિષ્ટ એટલે કે કંઈક અલગ જ પ્રકાર કી હોતી હૈ, પ્રકારનો હોય છે. હર પ્રાણી કી આવાજ વિશિષ્ટ પ્રકારની હોતી હૈ એટલે કે દરેક પ્રાણીઓનો અવાજ વિશિષ્ટ પ્રકારનો હોય છે. હમ કિસી ભી પ્રાણીઓ કો, હમ એટલે કે અમે, કિસી ભી એટલે કે કોઈ પણ, પ્રાણીઓ કો એટલે કે પ્રાણીઓનું નામ, ઉસકી એટલે કે તેમની અવાજ સુનકરી એટલે કે અવાજ સાંભળીને, અવાજ સુનકરી પહેચાન લેતે હૈ એટલે કે અવાજ સાંભળીને ત્યાં આપણે તેને પહેચાન એટલે કે ઓળખી લઈએ છીએ. હમ કિસી ભી પ્રાણીઓ કો ઉસકી આવાજ સુનકરી પહેચાન લેતે હૈ એટલે કે આપણે કોઈ પણ પ્રાણીઓનો અવાજ સાંભળીને જ ઓળખી લઈએ છીએ. જેમ કે આપણી આજુબાજુમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે, તો હવે આપણા ઘર પાસેથી કૂતરો નીકળ્યો, કૂતરો શું કરે છે, ભસે છે, તો આપણે એના અવાજમાંથી જ આપણે ઓળખી જઈએ છીએ કે અહીંયાથી આ જ પ્રાણી નીકળેલું હોવું જોઈએ. કેમ? કારણ કે આપણે ખ્યાલ છે કે આ પ્રાણીઓનો અવાજ છે. કૂતરો ભસે છે તો આપણે ખ્યાલ છે કે આ અવાજ છે કે કૂતરાનો, તો કૂતરો ભસે છે તો આપણે ખ્યાલ આવે છે કે અહીંયા એક કૂતરો છે. તેમ આગળ કોઈ ગર્જના કરતું હોય તો આપણે ખ્યાલ આવે છે કે અહીંયા સિંહ જ હોવો છે. આમ આપણે કોઈ પણ પ્રાણીઓને તેના અવાજ પરથી જ ઓળખી જઈએ છીએ કે તે પ્રાણીઓનો અવાજ કેવો છે. સરસ, હવે આપણે આ વ્યાખ્યા તો આપણે સરસ રીતે સમજાઈ ગઈ હશે. તો ચાલો હવે આપણે આ પાઠના અઘરા શબ્દ સમજી લઈએ. હવે આપણે અહીંયા અઘરા શબ્દ આપેલા છે તેમાં પ્રાણીઓના સામે તેમનો અવાજ આપેલો છે. તો હવે આપણે તેને હિન્દી અને ગુજરાતી દ્વારા સમજીએ. કુત્તા સે કૂતરો, કુત્તા સે કૂતરો, કુત્તા સે કૂતરો. કૂતરાનો અવાજ કેવો હોય છે? ભોંકતા એટલે કે ભસવું, ભોંકતા એટલે કે ભસવું, ભોંકતા એટલે કે ભસવું. કુત્તા ભોંકતા હે, કૂતરો હસે છે. ગાય એટલે કે ગાય, ગાય એટલે કે ગાય, ગાય એટલે કે ગાય. રંભાતી એટલે કે ભાંભરવું, રંભાતી એટલે કે ભાંભરવું, રંભાતી એટલે કે ભાંભરવું. ગાય રંભાતી હે, ગાય ભાંભરે છે. શેર એટલે કે સિંહ, શેર એટલે કે સિંહ, શેર એટલે કે સિંહ. આપણે તેને સિંહથી પણ ઓળખી શકીએ. દહાડતા એટલે કે ત્રણ પાડવી અથવા તો ગર્જના કરવી. દહાડતા એટલે કે ત્રણ પાડવી અથવા તો ગર્જના કરવી. દહાડતા એટલે કે ત્રણ પાડવી અથવા તો ગર્જના કરવી. શેર દહાડતા હે, સિંહ ત્રણ પાડે છે અથવા તો સિંહ ગર્જના કરે છે. ભેડ બકરી એટલે કે ઘેટા બકરા, ભેડ બકરી એટલે કે ઘેટા બકરા, ભેડ બકરી એટલે કે ઘેટા બકરા. મિન્યાતી એટલે કે બે બે, મિન્યાતી એટલે કે બે બે, મિન્યાતી એટલે કે બે બે એ બકરીઓનો અવાજ છે. ભેડ બકરી મિન્યાતી હે, ઘેટા અને બકરા બે બે એવો અવાજ કરે છે. મેઢક એટલે કે દેડકો, મેઢક એટલે કે દેડકો, મેઢક એટલે કે દેડકો. ટર્રાતા એટલે કે ડ્રાઉન ડ્રાઉન, ટર્રાતા એટલે કે ડ્રાઉન ડ્રાઉન, ટર્રાતા એટલે કે ડ્રાઉન ડ્રાઉન. મેઢક ટર્રાતા હે, દેડકો ડ્રાઉન ડ્રાઉન કરે છે. ડેડકાનો અવાજ કેવો હોય છે? ડ્રાઉન ડ્રાઉન. ડેડકો ક્યારે જોવા મળે છે? ચોમાસા માટે જોવા મળે છે. ગધા એટલે કે ગધેડો, ગધા એટલે કે ગધેડો, ગધા એટલે કે ગધેડો. રેંકતા એટલે કે ભૂકવું, રેંકતા એટલે કે ભૂકવું.
बंदर खो खो करता है, वालो खो खो करे छे, घोड़ा એટલે કે ઘોડો, ઘોડા એટલે કે ઘોડો, ઘોડા એટલે કે ઘોડો, હિનહિનાતા એટલે કે હણહણાટ, હિનહિનાતા એટલે કે હણહણાટ, હિનહિનાતા એટલે કે હણહણાટ, ઘોડા હિનહિનાતા રે, ઘોડો હણહણાટ કરે છે, ચૂહા એટલે કે ઉંદર, ચૂહા એટલે કે ઉંદર, ચૂહા એટલે કે ઉંદર, ચૂચો એટલે કે ચૂચો, ચૂચો એટલે કે ચૂચો, ચૂચો એટલે કે ચૂચો, ચૂહા ચૂચો કરતા હે, ઉંદર ચૂચો એવો અવાજ કરે છે, હાથી એટલે હાથી, હાથી એટલે હાથી, હાથી એટલે કે હાથી, ચિંગાડા એટલે કે ચિંગાડે, ચિંગાડા એટલે કે ચિંગાડે, ચિંગાડા એટલે કે ચિંગાડે, હાથી ચિંગાડતા હે, હાથી ચિંગાડે છે, હાથીના અવાજને ચિંગાડવું કહેવામાં આવે છે, કબૂતર એટલે કે કબૂતર, કબૂતર એટલે કે કબૂતર, કબૂતર એટલે કે કબૂતર, ઉટરવું એટલે કે ઘૂંઘું, ઉટરવું એટલે કે ઘૂંઘું, ઉટરવું એટલે કે ઘૂંઘું, કબૂતર ઉટરવું કરતા હે, કબૂતર એવો અવાજ કરે છે, બતખ હિન્દીમાં તેને બતખ કહેવાય છે, જ્યારે ગુજરાતીમાં બતક કહેવાય છે, બતક છે બતક, બતક છે બતક, બતક છે બતક, ક્વોક ક્વોક એટલે કે ક્વા ક્વા, ક્વોક ક્વોક એટલે કે ક્વા ક્વા, ક્વોક ક્વોક એટલે કે ક્વા ક્વા, બતક ક્વા ક્વા એવો અવાજ કરે છે, બતક ક્વાક કરતી હે, બતક ક્વાક કરે છે, સરસ. હવે આપણે અઘરા શબ્દ અને મેં આનો જે વ્યાખ્યા સમજાવી તે તમને સરસ રીતે સમજાઈ ગયો હશે, તો ચાલો હવે આપણે ચિત્ર ઓળખી અને પ્રાણીઓના અવાજને હિન્દી અને ગુજરાતી દ્વારા સમજીએ, તો નેક્સ્ટ આપણે સમજીએ પ્રાણીઓના ચિત્ર અને તેનો અવાજ. હવે આપણે બોર્ડવર્કમાં દેખાય છે તે મુજબ અહીંયા બધા પ્રાણીઓના ચિત્ર આપેલા છે, હવે આ પ્રાણીઓના ચિત્ર ઉપરથી આપણે તેનો અવાજ આપણે જાણીશું. હવે અહીંયા આપણે બોર્ડવર્ક દ્વારા પ્રાણીઓના ચિત્રો, પ્રાણીઓનો અવાજ કેવી રીતે બોલે છે તેનો તે આપણે અહીંયા દર્શાવેલું છે અને સાથે સાથે તેનું ગુજરાતી પણ દર્શાવેલું છે. સૌપ્રથમ બધા પ્રાણીઓના અવાજને આપણે એકવાર ઓળખી લઈએ. પહેલું આપણે આવેલું છે કૂતરો એટલે કે કૂતતા, કૂતતા ભોંકતા હે, કૂતરો હસે છે. બીજું ચિત્ર આપણે આપેલું છે ગાય રમાતી હે, ગાય ભાંભરે છે. ત્રીજું ચિત્ર આપણે આપેલું છે સિંહ એટલે કે શેર દહાડતા હે, એટલે કે સિંહ ત્રાળ પાડે છે અથવા તો ગર્જના કરે છે. ચોથું ચિત્ર આપણે આપેલું છે ભેડ બકરી મિમિયાતી હે, એટલે કે ઘેટા બકરા બે બે કરે છે. પાંચમું ચિત્ર આપણે આપેલું છે દેડકા, તો કે મેઢક ટરરાતા હે, એટલે કે દેડકો ડ્રમ ડ્રમ કરે છે. ગધા રેડતા હે, ગધેડો ભૂંકે છે. બંદર ખો ખો કરતા હે, એટલે કે વાંદરો ખો ખો કરે છે. ઘોડા હિનહિનાતા હે, એટલે કે ઘોડો હણહણાટ કરે છે. ચૂહા ચૂચુ કરતા હે, એટલે કે ઉંદર ચૂચુ કરે છે. હાથી ચિંગાડતા હે, એટલે કે હાથી ચિંગાડે છે. કબૂતર ગુટરગુ કરતા હે, એટલે કે કબૂતર ઘૂંઘું કરે છે. બતક ક્વાક ક્વાક કરતી હે, એટલે કે બતક ક્વાક ક્વાક કરે છે. સરસ. હવે આપણે ચિત્રને તેના નામ અને સાથે સાથે તેના અવાજ સાથે ઓળખી ગયા, તો ચાલો હવે આપણે તેને વધારે ડીપમાં સમજીએ. પહેલું ચિત્ર આપણે આપેલું છે કૂતતાનું, કૂતતા એટલે કે કૂતરો, કૂતતા ભોંકતા હે, કૂતતા એટલે કે કૂતરો, ભોંકતા એટલે કે ભસે હે એટલે કે છે. કૂતતા ભોંકતા હે, કૂતરો ભસે છે. કૂતરાનો અવાજ કેવો હોય છે, એટલે કે તે ભસે છે, ભ ભ એનો અવાજ ભસે એવો હોય છે. બીજું ચિત્ર આપણે આપેલું છે ગાયનું,
તો એને હિન્દીમાં પણ ગાય કહેવાય છે અને ગુજરાતીમાં પણ ગાય જ કહેવાય છે. ગાય રંભાતી હે, ગાય એટલે કે ગાય, રંભાતી એટલે કે ભાંભરે, હે એટલે છે. ગાય રંભાતી હે, ગાય ભાંભરે છે. ત્રીજું ચિત્ર આપણે આપેલું છે સિંહનું, તેને શેર તરીકે પણ ઓળખાય છે. શેર પણ કહેવાય અને સિંહ પણ કહેવાય. શેર છે સિંહ, તેને ગુજરાતીમાં સિંહ તરીકે ઓળખાય છે. સિંહ કૌંસની અંદર છે દહાડતા હે. સિંહ એટલે સિંહ, શેર એટલે કે શેર અથવા તો સિંહ. તમે કોઈ પણ બે માંથી એક નામનો યુઝ કરી શકો છો. દહાડતા એટલે કે ત્રાડ પાડે છે અથવા તો ગર્જના કરે છે. શેર દહાડતા હે એટલે કે સિંહ ત્રાડ પાડે છે અથવા તો ગર્જના કરે છે. નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે બકરીનું, ભેડ બકરી મિમિયાતી હે. ભેડ એટલે કે ઘેટા, બકરી એટલે કે બકરી, મિમિયાતી એટલે કે બે બે કરે છે. બે બે કરે છે એટલે કે ઘેટા અને બકરા બે બે કરે છે. નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે દેડકાનું, એને હિન્દીમાં મેઢક તરીકે ઓળખાય છે. મેઢક ટર્રાતા હે, મેઢક એટલે કે દેડકો, ટર્રાતા એટલે કે ડ્રાઉન ડ્રાઉન, હે એટલે કે કરે છે. મેઢક ટર્રાતા હે, દેડકો ડ્રાઉન ડ્રાઉન એવો અવાજ કરે છે. નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે ગધેડાનું, એને હિન્દીમાં ગધા તરીકે ઓળખાય છે. ગધા સે ગધેડો, ગધા રેંકતા એટલે કે ભૂંકે છે. ગધા રેંકતા હે, ગધેડો ભૂંકે છે. ભૂંકે એ એનો અવાજ છે, એને ભૂંકે એટલે કે તેનો અવાજ કરે છે. નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે બંદરનું, ગુજરાતીમાં તેને વાંદરા તરીકે ઓળખાય છે. બંદર ખો ખો કરતા હે, બંદર એટલે કે વાંદરો, ખો ખો એટલે કે ખો ખો, કરતા હે એટલે કે કરે છે. બંદર ખો ખો કરતા હે, વાંદરો ખો ખો કરે છે. નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે ઘોડાનું, તેને હિન્દી અને ગુજરાતીમાં ઘોડા તરીકે જ ઓળખાય છે. ઘોડા હિનહિનાતા હે, એટલે કે ઘોડો છે તે હિનહિનાતા એટલે કે હણહણાટ કરવો, ઘોડો હણહણાટ કરે છે. ઘોડાના અવાજને હણહણાટ કરે તેવું કહેવામાં આવે છે, એટલે કે ઘોડો છે તે હણહણાટ કરે છે. નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે ચુહાનું, એટલે કે ઉંદર, એને તો આપણે બધા સરસ રીતે ઓળખીએ છીએ. કારણ કે તે ક્યાં રહે છે? દરમાં રહે છે અને ઘણીવાર ઘણાના ઘરમાં પણ રહે છે. ચૂહા ચૂચુ કરતા હે, ચૂહા એટલે કે ઉંદર, ચૂચુ એટલે કે તેના અવાજને ચૂચુ, કરતા હે કરે છે. ઉંદર ચૂચુ કરે છે, ઉંદરના અવાજને ચૂચુ કહેવામાં આવે છે. ચિત્ર આપણે આપેલું છે હાથીનું, હાથી ચીંઘાડતા હે, એટલે કે હાથી એટલે હાથી, ચીંઘાડતા એટલે કે ચીંઘાડે છે. હાથીના અવાજને ચીંઘાડવો કહેવામાં આવે છે. આપણે આપેલું છે કબૂતરનું, કબૂતર ગુટરગુ કરતા હે. કબૂતર એટલે કે કબૂતર, ગુટરગુ એટલે કે ઘું 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 આવો અવાજ કરે છે. કબૂતર ઘું ઘું કરે છે. નેક્સ્ટ ચિત્ર આપણે આપેલું છે બતકનું, બતક વક વક કરતી હે. બતક એટલે કે બતક, વક વક એટલે કે તેના અવાજને ક્વાક ક્વાક કરતી હે કરે છે. બતકના અવાજને ક્વાક ક્વાક કહેવામાં આવે છે. સરસ, હવે આપણે આ પ્રાણીઓના અવાજને આપણે સરસ રીતે ઓળખી ગયા, પણ આમાંથી ઘણા પ્રાણી એવા છે કે જે આપણી આજુબાજુમાં રહેનારા છે, જેમ કે કૂતરો છે, ગાય છે, બકરી છે, દેડકા છે, ઘોડો છે, ઉંદર છે, કબૂતર છે. આ બધા પ્રાણીઓ આપણી આજુબાજુમાં જોવા મળે છે અને જંગલમાં રહેનારા પ્રાણીઓ એને આપણે ઘણીવાર જોયા પણ હશે, જેમ કે સિંહ છે,
વાંદરો છે, ગધેડો છે, ઘોડો છે, હાથી છે અને બતક છે. આ બધા પ્રાણીઓ આપણે સરસ રીતે બધાને ઓળખીએ છીએ. હવે ફરી એકવાર આપણે તેના અવાજને બોલી લઈએ. કૂતરો તો કે ભોંકે છે, ગાય તો કે રંભાતી હે, સિંહ તો દહાડતા હે, ભેડ બકરી મિમિયાતી હે, મેઢક ટરાતા હે, ગધા મેકતા હે, બંદર ખોખો કરતા હે, ઘોડા હિનાતા હે, ચૂહા છૂછૂ કરતા હે, હાથી ચીઘાડતા હે, કબૂતર ગુટરડું કરતા હે અને બતક ક્વક ક્વક કરતી હે. સરસ. હવે આપણે આ બધા નામ હિન્દી અને ગુજરાતીમાં સરસ રીતે સમજાઈ ગયા હશે. સરસ બાળમિત્રો, હવે મેં તમને જે વિડીયોમાં સમજાવેલું છે તે તમને સરસ રીતે